તો બીજી તરફ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં તેમજ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે ડેમનું રૂલ લેવલ ત્રણસો પાંત્રીસ મેઇન્ટેન કરવા હાલ ડેમમાંથી આઠ દરવાજા ચાર ફૂટ સુધી ખોલીને પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે જેને પગલે તાપી નદીમાં પાણીની આવક વધતા બારડોલી તાલુકાના હરિપોરા કોઝવે સિઝનમાં ત્રીજી વખત પાણીમાં ગરકાવ થઈ ગયો છે હરીપુરા પાણીમાં ગરકાવ થતા બારડોલી મુખ્ય મથકની સામે આવેલા પંદરથી સત્તર ગામડાઓને સીધી અસર થઈ છે સામે પારના પંદરથી સત્તર ગામોને બારડોલી આવવા માટે પચીસ કિલોમીટરનો ચક્રાવો ભરવાની નોબત આવી છે હરિપુરા કોઝવે પર પાણી ફરી વળતા તંત્રએ કોઝવેને બંધ કરી દીધો છે દક્ષિણ ગુજરાતની સમાન ઉકાઈલેમની પૂર્ણ સપાટી ત્રણસો પિસ્તાલીસ ફૂટ હાલ ઉકાઈ ડેમનું રૂલ લેવલ ત્રણસો બત્રીસ મેન્ટેન કરવા માટે ઉકાઈ ડેમની અંદર જે પાણીનો આવો વધી રહ્યો છે આઠ કિશેક ઉકાઈ ડેમના આઠ દરવાજા ચાર ફૂટ ખોલી કાપી નદીની અંદર આ આજે પાણી જે ઝસમસ તો પ્રવાહ જોઈ રહ્યા છો ખાસ કરીને આ તાપી નદી પર આવેલ કાંકરા પર નેમ છે જેને પગલે હાલ તાપી નદીની અંદર ધસમસતો પ્રવાહ જોઈ શકાય છે અને ખાસ કરીને આજે જે હરિપુરા છે સિઝનની અંદર ત્રીજી વખત પાણીમાં ગરકાવ જોવા પામ્યો છે અને આ દ્રશ્ય તમે જોઈ શકો છો કે આજે જે હરિપુરા પાણીમાં ગરકાવ થતા આ સામે પાર આવેલ પંદર થી સત્તર જેટલા ગામોને બારડોલી સાથે સીધો સંપર્ક કપાવા પામ્યો છે અને હાલ નોકરીયાત વર્ગ તેમજ વિદ્યાર્થીઓને પણ આ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અને સામે પાર રહેતા જે લોકો છે એઓને જો બારડોલી મુખ્ય મથકે આવવું હોય તો પચીસ થી વીસ કિલોમીટરનો ચક્ર ફરીને આવવાની નોબત ઉભી થવા પામી છે અને ખાસ કરીને આ દ્રશ્ય જોઈ શકો છો કે હરિપુરા કોઝવે સિઝન ની અંદર ત્રીજી વખત જે પાણીમાં ગરકાવ થવા પામ્યો છે અને હાલ ઉકાઈ ડેમ ની અંદર થી સતત પાણી છોડાઈ રહેતા તાપી નદી પણ બે કાંઠે જોવા મળી રહી છે અને તાપી નદી બે કાંઠે જોતા ખેડૂતોમાં પણ ખુશીનો નો માહોલ જોવા મળી રહ્યો છે કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી બારડોલી તો અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી નદીઓમાં નવા નીર મોડાસાની માજુમ નદીમાં આવ્યા નવા નીર મોડાસા અને ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યો છે ધોધમાર વરસાદ સિઝનમાં પહેલીવાર માજુમ નદીમાં નવા નીર આવ્યા છે નદીમાં નવા નીર આવતા બોરકુવામાં પાણીનું સ્તર વધ્યું છે અન્ય સમાચાર મહેસાણાથી મહેસાણા જિલ્લાના વિજાપુરના શ્રીરામ અપાર્ટમેન્ટમાં પાણી ભરાયું આઠ ઇંચ વરસાદ વરસતા અપાર્ટમેન્ટમાં પાણી ભરાયા છે શ્રીરામ અપાર્ટમેન્ટ તેમજ આસપાસના વિસ્તારને ભૂગર્ભ ગટર અને નગરપાલિકામાં સમાવેશ કરવાની લોકો માંગ કરી રહ્યા છે રહીશોએ આક્ષેપ કર્યો છે કે અપાર્ટમેન્ટમાં પાણી ભરાવવાનો જૂથ પંચાયત દ્વારા નિકાલ કરવામાં નથી આવતો બીજી તરફ શ્રીરામ અપાર્ટમેન્ટનો નગરપાલિકામાં સમાવેશ પણ નથી થતો જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે

પગ મૂકવો વરસાદની અંદર તો પગ મૂકવું ગમે જ નહીં એવી પોઝિશન અનુભવ થાય બસ આનો ગટરનો કોઈ નિકાલ આવે એ બાબતની માંગણી છે કારણ તો ગટર મોટી કરાવવી પડે ગટરનો પહેલો નિકાલ થાય તો રોડનું પાણી પણ સોસાયટીની અંદર ના આવે દૂરપંચાયતનો વારંવાર અરજી કરેલી છે પણ તેમ છતાં એનો કંઈ નિકાલ આવતો નથી જેથી અમે હમણાં પણ એક રજૂઆત કરી હતી કે અમારા ગટર વ્યવસ્થા અહીંયા નથી વારંવાર અમારા પોતાના અહીંયા કુવા છે ગટર માટે જે વારંવાર બેસી જતા હોય છે આજે પણ આપણે જોઈ શકીએ સામે આવેલો કૂવો અંતર અંતરાલ બેસી ગયો છે અંદર તો પાણી પણ ભરાઈ ગયું છે એટલે ગટર ના પાણી ના પાણી બધા મિક્સ થઈ જાય છે જેથી કરીને છોકરાઓના પગ અમારા પગમાં આ કાદીઓમાંથી પાણીમાંથી નીકળવું પડતું હોય છે રાજ્યમાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાત અને ઉત્તર ગુજરાતના મહેસાણામાં ધોધમાર વરસાદ જે છે તે જોવા મળ્યો છે મહેસાણાના વિજાપુર તાલુકામાં હાલ અમે છીએ અને વિજાપુરમાં હાલ આપ જે જોઈ શકો છો કે શ્રીરામ એપાર્ટમેન્ટમાં પાણી ભરાયેલા છે તે જે પાર્કિંગ એરિયા છે ત્યાં તમામ જગ્યાએ પાણી ભરાયા છે જે પ્રકારે સવારે વહેલી સવારથી વરસાદ અહીંયા વરસી રહ્યો હતો અને ચાર કલાકમાં આઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને તેના કારણે જે વિજાપુર શહેર છે તેમાં અલગ અલગ જગ્યાએ નીચાણવાળા વિસ્તારો છે તમામ જગ્યાએ રહેણાંક વિસ્તારો હોય કે કોમર્શિયલ જ્યાં બિલ્ડિંગ્સ હોય તે તમામ જગ્યાએ પાણી ભરાયા હતા જ્યાં નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાય છે અનેકવાર રજૂઆત જ્યાં સ્થાનિક લોકો કહી રહ્યા છે કે અનેકવાર રજૂઆત પણ જે છે તેઓ તંત્રમાં કરી ચૂક્યા છે છતાં પાણીના નિકાલની વ્યવસ્થા થઈ નથી અને તેના કારણે દર વર્ષે જ્યારે પણ વરસાદ ભારે વરસાદ પડે છે અને ત્યારે તેઓની હાલત જે છે છે તે થઈ જાય મહેતા સાથે સંજય ટાંકર ન્યુઝી ગુજરાતી વિજાપુર તો મહેસાણાના વિજાપુરમાં જળબંબાકાર વિજાપુરમાં આઠ ઇંચ વરસાદથી કોમ્પ્લેક્સમાં કોમ્પલેક્ષક અક્ષમ્પ્લેક્ષમાં પાણી ભરાયા છે કોહરમા આવેલી દુકાનમાં પાણી ભરાય છે પાણીનો નિકાલ કરવા પાલિકા દ્વારા પંપ પણ મુકાયા છે નીચાણ વિસ્તારમાં સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી છે સવારે સવારથી ઘોલમાર વરસાદ વરસો અને પાણી કોર્પરેશન પૂરું ભરાઈ ગયું અને અમારી પોતાની દુકાનમાં બી થોડું નુકસાન થયું છે પણ અહીંયા ગાડી છે લગભગ બે કલાક પછી નગરપાલિકાના સાધનો આવ્યા પણ પછી બધા બંધ છે સાધનો ગયા સત્તાણુ મુયે ભરાણું ત્યું નગરપાલિકા આવી હતી અને આ રાફ આવી સાધનો લઈને આવ્યા છે બધું અમુક તો બંધ છે એના જે ફંડર્યા જે ચાલે છે પાણી પાણી બહાર ફેકવાનું એક આમ બે ચાર કલાકથી કરે છે હજુ સુધી પાણી બહાર નથી ખાલી સુધી તો છોટા ઉદયપુર જિલ્લાની જીવાદોરી ઓટસંગ નદી બે કાંઠે વહેતી થઈ છે છોટા ઉદયપુર નજીક આવે એલ ચેક ડેમ થયો છે વરફલો સવારથી છોટાઉદેપુરમાં છે વરસાદી માહોલ ઉપરવાસમાં ભારે વરસાદ અને છોટાઉદેપુરમાં વરસાદના કારણે ઘણી નદીઓમાં નવા નીર આવ્યા છે તો જે પ્રકારના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે સતત વરસાદની વચ્ચે તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે ઉકાઈ ડેમમાં હાલ એકાણું હજાર ત્રણસો છન્નું ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે ઉકાઈ ડેમની જળસપાટી ત્રણસો પાંત્રીસ પોઈન્ટ સાત ફૂટ પહોંચી છે હાલ ડેમના બાવીસ દરવાજા પૈકી આઠ દરવાજા ચાર ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે પંચોતેર હજાર પાંચસો આઠ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે મહારાષ્ટ્રના હથનુર પ્રકાશા ડેમના દરવાજા ખોલાતા ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે તો ડભોઈ નજીક ઓરસંગ નદીમાં આવ્યા નવા નીર ઉપરવાસના વરસાદના પગલે ઓરસંગ નદી બંને કાંઠે વહેતી થઈ છે ડભોઈ નજીક કરનેટ ચનવાડા ભિલોડીયા નજીકથી પસાર થાય છે ઓરસંગ નદી સિઝનમાં પહેલીવાર ઓરસંગ નદી બંને કાંઠે વહેતી થઈ છે ઓરસંગ નદીમાં નવા નીરની આવક થઈ છે ઓરસંગના નીર ચાંદોદ નર્મદા નદીમાં ભળતા નર્મદા નદીની જળસપાટી વધવાની શક્યતા છે નર્મદા નદીમાં પણ જળ સપાટીમાં સામાન્ય વધારો જોવા મળશે ઓરસંગ નદી ચનવાડા નજીક બંને કાંઠે વહી રહી છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાતની જીવાદોરી ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં તેમજ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે ડેમનું રૂલ લેવલ ત્રણસો પાંત્રીસ મેન્ટેન કરવા હાલ ડેમમાંથી આઠ દરવાજા ચાર ફૂટ સુધી ખોલીને પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે જેને પગલે તાપી નદીમાં પાણીની આવક વધતા બારડોલી તાલુકાના હરિપુરા કોઝવે સિઝનમાં ત્રીજી વખત પાણીમાં ગરકાવ થઈ ગયો છે હરિપુરા પાણીમાં ગરકાવ થતાં બારડોલી મુખ્ય મથકની સામે આવેલા પંદરથી સત્તર ગામડાઓને સીધી અસર થઈ છે સામેપારના પંદરથી સત્તર ગામોને બારડોલી આવવા માટે પચીસ કિલોમીટરનો ચક્રાવો ભરવાની નોબત આવી છે હરિપુરા કોઝવે પર પાણી ફરી વળતા તંત્રએ કોઝવેને બંધ કરી દીધો છે

કે આજે જે હરિપુરા પાણીમાં ગરકાવ થતા આ સામે પર આવેલ પંદર થી સત્તર જેટલા ગામોને બારડોલી સાથે સીધો સંપર્ક કપાવવા પામ્યો છે અને હાલ નોકરીયાત વર્ગ તેમજ વિદ્યાર્થીઓને પણ આ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અને સામે પાર રહેતા જે લોકો છે એઓને જો બારડોલી મુખ્ય મથકે આવવું હોય તો પચીસ થી વીસ કિલોમીટરનો ચક્ર ભરીને આવવાની નોબત ઉભી થવા પામી છે અને ખાસ કરીને

મોરસાદ અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી નદીઓમાં નવા નીર મોડાસાની માજુમ નદીમાં આવ્યા નવા નીર મોડાસા અને ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યો છે ધોધમાર વરસાદ સિઝનમાં પહેલીવાર માજુમ નદીમાં નવા નીર આવ્યા છે નદીમાં નવા નીર આવતા બોરકુવામાં પાણીનું સ્તર વધ્યું છે